ભાગ એકમાં આપણે એકમ અને દશક વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી અને એકમ અને દશક પરથી આપણે ખાલી જગ્યા પૂરતા અને જોડકા જોડતા શીખ્યા હતા તો હવે પછી આ લેક્ચરમાં આપણે નાણાંનું એટલે કે રોજિંદા વ્યવહારમાં આપણે પૈસાનો કઈ રીતના ઉપયોગ કરીએ છીએ પૈસાની ગણતરી કઈ રીતે કરાય વગેરે આપણે આજે શીખીશું તો ચાલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા હું તમને કેટલાક નોટ અને કેટલા સિક્કાઓ બતાવીશ જે આપણે રોજિંદા વ્યવહારમાં તેનો ઉપયોગ કરી છીએ તો આ કેટલા રૂપિયાનો સિક્કો છે વિદ્યાર્થી મિત્રો એક રૂપિયાનો તમે દરરોજ વ્યવહારમાં આ સિક્કા અને નોટનો ઉપયોગ કરો જ છો માટે તમે તેને ઓળખતા જ હશો અહીંયા રૂપિયાની આગળ અને પાછળ બંનેની છાપ અહીંયા જોવા મળે છે અને નીચે જે આપેલ છે તે બે રૂપિયાનો સિક્કો છે અહીંયા આપણને પાંચ રૂપિયાનો સિક્કો આપેલો છે અને આ પણ પાંચ રૂપિયાનો સિક્કો છે પહેલો સિક્કો છે તે જૂનો છે અને આ બીજો સિક્કો છે તે નવો છે પછી નીચે આપણને દસ રૂપિયાનો સિક્કો આપેલ છે થોડા સમય પહેલા આપણે દસ રૂપિયાનો સિક્કાનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરતા હતા પરંતુ હાલમાં આપણે દસ રૂપિયાના સિક્કાનો ઉપયોગ થતો નથી હવે આપણે નોટ વિશે જોઈએ તો આ છે રૂપિયા આપણે બંને નોટ નો ઉપયોગ વ્યવહારમાં કરી શકીએ છીએ વીસ ની નોટ આ બંને નોટ રૂપિયા વીસ ની છે અને બંને નોટ નો હાલમાં આપણે

આપણે લઈ રહ્યા છીએ ત્યાર પછી આવે છે રૂપિયા બસો ની નોટ થોડા સમય પહેલા રૂપિયા નોટ આપણા વ્યવહારમાં આવતી અત્યારે આપણે રૂપિયા બસો ની નોટ નો ઉપયોગ કરી રહ્યા છીએ અહીંયા રૂપિયા પાંચસો ની બે નોટ આપેલી છે તો તમે કહો છો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે હાલમાં કઈ નોટ ઉપયોગ કરી રહ્યા છીએ સરસ અત્યારે હાલમાં આપણે નીચે જે નોટ આપેલી છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ ઉપર પહેલી નોટ આપેલી છે તે અત્યારે આપણે વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકતા નથી અને આ છે રૂપિયા એક હજારની નોટ જે અત્યારે વ્યવહારમાં આપણે ઉપયોગ કરી શકતા નથી અને અત્યારે હાલમાં રૂપિયા એક હજારની નોટ આવતી નથી અને આ કેટલા રૂપિયાની નોટ છે સરસ આ રૂપિયા બે હજારની નોટ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નોટ અને સિક્કા વિશે જાણકારી મેળવી તો હવે રોજિંદા વ્યવહારમાં આપણને પૈસાની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી તો ચાલો જોઈએ આપણે કે પૈસાની ગણતરી કઈ રીતે થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ નોટ આપેલી છે અને ત્રણ નોટ છે કેટલા રૂપિયાની છે દસ દસ રૂપિયાની તો તેની ગણતરી રૂપિયા છે ત્રીસ રૂપિયા આપણે રૂપિયા અને પૈસાની ગણતરી ખૂબ કાળજીથી કરવાની છે કે જેથી કરીને વ્યવહારમાં ભૂલ પડે નહીં नहीं અહીંયા આપણને દસ રૂપિયાની બે નોટ આપેલી છે રૂપિયાના બે સિક્કા આપેલા છે અને એક સિક્કો બે રૂપિયાનો આપેલો છે તો આને આપણે કઈ રીતે ગણતરી કરીશું તો સૌ પ્રથમ આપણે નોટની ગણતરી કરીએ દસ દસ ની બે નોટ છે એટલે કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો વીસ રૂપિયા પછી વીસ રૂપિયા પછી બે નો સિક્કો એટલે એકવીસ અને બાવીસ પછી રૂપિયા રૂપિયાના બે સિક્કા એટલે ત્રેવીસ થયા રૂપિયા ત્યાર પછી જોઈએ તો આપણે સિક્કા ગણતા જઈશું કે કેટલા સિક્કા છે રૂપિયાનો સિક્કો છે એટલે આપણે એક એક ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા આપણને સાત સિક્કા આપેલા છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને દસ રૂપિયાની એક નોટ રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના બે સિક્કા અને પાંચ રૂપિયાના પણ બે સિક્કા આપેલા છે તો દસ રૂપિયાની કેટલી નોટ છે એક પાંચ રૂપિયાના સિક્કા કેટલા છે બે તો દસ ની એક નોટ અને પાંચ ના બે સિક્કા એટલે કેટલા કેટલા રૂપિયા રૂપિયા થાય તો થઈ ગયા વીસ હવે આપણે બે ના સિક્કા ગણીએ તો એકવીસ અને બાવીસ ત્રેવીસ અને ચોવીસ પછી રૂપિયાના ઉમેરીએ તો પચીસ અને છવીસ તો અહીંયા આપણને જેટલા પૈસા આપ્યા છે એ કુલ કેટલા છે તો કે છવીસ રૂપિયા તો આ રીતે આપણે કાળજીથી રૂપિયા ની ગણતરી કરીશું ત્યાર પછી તો દસ રૂપિયાની આપણને અહીંયા ત્રણ નોટ આપેલી છે એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો આપેલો છે તો સૌ પ્રથમ આપણે નોટ ગણી લઈએ

આડત્રીસ રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણતરી કરવાની છે હવે આપણે રોજિંદા વ્યવહારમાં પૈસાની ચુકવણી કઈ રીતે કરવી તે પણ આપણે જોઈએ તો અહીંયા આપણને દસ રૂપિયાની છ નોટ અને સિક્કા આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત

તો કઈ રીતે ચૂકવશે નોટ આપણે દસ ની જ લેવાની છે અને સિક્કા આપણે એકના જ લેવાના છે તો અહીંયા આપણે જેટલી નોટ ચૂકવશી તે લક્ષી અને જેટલા સિક્કા ચૂકવશે તે લખશી તો પચીસ રૂપિયાનો બોલ આપણે લીધો છે તો આપણે પેલા વીસ રૂપિયા આપીએ તો વીસ રૂપિયા કેમ અપાય તો કે દસ દસ ની બે નોટ એટલે દસ ની બે નોટ આપી છે એટલે દસ આપણે અહિયાં બે વાર લેખા છે હવે વીસ રૂપિયા તો આપી દીધા છે હજી આપણે પાંચ રૂપિયા આપવાના બાકી છે તો એ કઈ રીતે આપશું તો નીચે આપણને નવ સિક્કા આપેલા છે તો તેમાંથી આપણે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સિક્કા આપી દીધા દસ ની બે નોટ અને રૂપિયાના પાંચ સિક્કા એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો પચીસ રૂપિયા તો આ પચીસ રૂપિયા આપણે આપી દઈશું બીજું ઉદાહરણ જોઈએ તો તેત્રીસ રૂપિયાની ઢીંગલી હવે તેત્રીસ રૂપિયા આપણે દુકાનદાર ને ચૂકવવાના છે તો કઈ રીતના ચૂકવશું તેત્રીસ રૂપિયા એટલે કે ત્રીસ ને ત્રણ તો સૌ પ્રથમ આપણે ત્રીસ રૂપિયા આપી દઈએ તો ત્રીસ રૂપિયા કેમ અપાય વિદ્યાર્થી મિત્રો આપવાના છે તો ત્રીસ રૂપિયા આપી દીધા હજી ત્રણ રૂપિયા ચૂકવવાના બાકી છે ત્રણ રૂપિયા બાકી છે તો રૂપિયાના આપણે કેટલા સિક્કા આપીશું વિદ્યાર્થી મિત્રો ત્રણ એક બે અને ત્રણ તો ત્રીસ અને ત્રણ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ત્યાર ત્યાર પછી પછી તો આપણે પચાસ રૂપિયાનું બેટ લીધું છે હવે આપણે પચાસ સિક્કા ગણવા મુશ્કેલ પડે કે એમાં વાર લાગે પચાસ રૂપિયા આપણે દુકાનદાર ને આપવા છે તો આપણી પાસે તો છ નોટ છે તો આપણે દુકાનદાર ને આપી શકીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આપણે દુકાનદારને ને પચાસ રૂપિયા આપવા હોય તો દસ દસ ની કેટલી નોટ આપવી પડે ગુડ દસ દસ ની આપણે પાંચ નોટ આપવી પડે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ સરસ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજના લેકચર માં આપણે રૂપિયા અને પૈસા વિશે થોડી માહિતી મેળવી જેમાં હાલમાં આપણે ઉપયોગમાં કઈ નોટ લઈ રહ્યા છીએ અને અને રૂપિયાની ગણતરી કઈ કઈ રીતે રીતે થાય થાય તેની તે શીખી ગયા છીએ હવે પછી આગળના લેક્ચરમાં આપણે રૂપિયા અને પૈસામાં આ આપણે દસ દસ ની નોટની ગણતરી કરી હવે આપણે વધારે પૈસા આપવા છે તો કઈ કઈ નોટ આપણે ઉપયોગમાં લઈ શકીએ કઈ રીતે ચૂકવણી થાય તેમજ કોયડા ઉકેલો વગેરે આપણે આગળના લેક્ચરમાં શીખીશું તો વિદ્યાર્થી મિત્રો આજના લેકચરમાં આપણે જેટલું શીખ્યા છીએ તેનું તમે રિવિઝન કરતા રહીશો હવે આપણે મળીએ આગળના લેક્ચરમાં થેન્ક યુ